તો દાવો માંડી શકે છે જો ભાગીદારી પેઢીની નોંધણી
નોંધણી કરી છે તો બીજું તો કે પેઢીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડે છે જેટલા પણ ભાગીદારો હોય એ ભાગીદારોમાં જો વૈમનસ્ય થાય ઝઘડા થાય તો એક ભાગીદાર બીજા ભાગીદાર સામે એ પોતે દાવો માંડી શકે અને એને જે છે કાયદેસરની કાર્યવાહી એ અદાલતમાં કરી શકે ત્રીજું ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય પણ માંગી શકે બરાબર જે ભાગીદાર એને જે કોઈ પેઢીની રચના કરી છે તો એમાં પોતાના જે કોઈ અધિકારો હોય જેટલો એને હિસ્સો મળવાનો હોય તો એની પણ અદાલત સામે પોતે ન્યાય માંગી શકે છે એટલે કે કાર્યવાહી કરી શકે છે ચોથું નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત પણ થઈ શકે છે બરાબર જે ભાગીદાર તો કે નિવૃત્ત થઈ ગયો છે એ ભાગીદારીમાંથી પોતે જે છે નીકળવા માંગતો હોય તો એ જાહેર જનતાને નોટિસ આપીને એ ભાગીદારી પેઢીમાંથી મુક્ત પણ થઈ શકે છે જવાબદારીમાંથી મુક્ત પણ થઈ શકે છે ત્યારબાદ પાંચમું પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની શું થાય છે જાણ થાય જો પેઢીની આપણે નોંધણી કંપની રજીસ્ટ્રાર પાસે કરાવીએ તો એના કારણે પેઢી જે છે પોતે કામ કરે છે બરાબર તો એ આપણને ખબર પડે અને કાયદેસરની પેઢી છે એવું આપણે જોઈ શકીએ બાકી જો એનું જો તમે રજીસ્ટ્રેશન ન કરાવો તો એ જે છે કાયમી પેઢી તરીકે આપણે જોઈ શકીએ નહીં તો આ પેઢીની નોંધણીથી થતા ફાયદાઓ છે જેમાં આપણને પાંચ પ્રકારના ફાયદાઓ આવ્યા તો કે પોતાના લેણાં કે પેઢી ગ્રાહક વ્યક્તિ સામે દાવો માંડી શકે બીજું પેઢીના કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડી શકે ત્રીજું ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માંગી શકે ચોથું નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે પાંચમું પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની શું થાય છે એક જાણ થાય છે બરાબર તો આ પેઢીની નોંધણીથી થતા એ ફાયદાઓ ગણી શકાય ત્યારબાદ ભાગીદારી કરારનામું ભાગીદારી કરારનામું તો ભાગીદારી કરારનામું એટલે શું તો ભાગીદારી એ કરારથી ઉદ્ભવતો એક સંબંધ છે આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે કરાર લેખિત હોય તો તે વધુ ઇચ્છનીય છે લેખિત કરારની ભાગીદારીની શરતો સ્પષ્ટ થાય લેખિત કરારનામું એ ભાગીદારીનું એક આખું બંધારણ છે ભાગીદારી કરારનામું કાયદાના નિષ્ણાતોની મદદથી તૈયાર કરવું જોઈએ જો ભાગીદારી કરારનામું કારણ કે ભાગીદારી પેઢી એક કરારથી બરાબર એ ભેગા થઈને પોતે પોતાની ભાગીદારી પેઢીનું જે છે સ્થાપના કરતી હોય છે જે કરાર બે રીતે હોય કાં તો લેખિત કરાર હોય અને કાં તો મૌખિક કરાર હોય બરાબર જો લેખિત કરાર હોય તો એ વધુ ઇચ્છનીય છે કારણ કે લેખિત કરારમાં ભાગીદારીની શરતો એ તમે સ્પષ્ટ કરી શકો છો અને એના કારણે લેખિત કરાર એક ભાગીદારીનું આપણે બંધારણ પણ ગણી શકીએ છીએ જે ભાગીદારી કરારનામું ખાસ કરીને લેખિત કરાર એ કાયદાના નિષ્ણાતોની મદદથી તમે તૈયાર કરાવવું જોઈએ બરાબર તો કરારનામામાં સમાવિષ્ટ થતી બાબતો તો કરારનામામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય કરારનામામાં સમાવિષ્ટ થતી વિગતો તો કઈ કઈ બાબતોનો કરારનામામાં સમાવેશ કરવામાં આવે છે તો પહેલું બાબત છે પેઢીનું નામ અને સરનામું બરાબર જેટલા ભાગીદારો એ પેઢીમાં એ આવવાના હોય તો એનું સૌપ્રથમ એ પેઢીનું નામ ભાગીદારી પેઢીનું નામ લખવું પડે અને ત્યારબાદ એનું સરનામું ત્યારબાદ ભાગીદારો જેટલા પણ હોય બધાઓના નામ બધાના સરનામા બધાની ઉંમર ત્યારબાદ એનો પ્રકાર અને ટેલિફોન નંબર બધા બરાબર તો બીજી વિગતમાં ખાસ કરીને દરેક ભાગીદારનું નામ દરેકનું સરનામું દરેકની ઉંમર ત્યારબાદ એ કયા પ્રકારનો ભાગીદાર છે પ્રકાર બતાવવાનો અને એનો ટેલિફોન નંબર ત્રીજું કરારનામામાં ત્રીજી બાબત પેઢીનું ધ્યેય અને ધંધાનો પ્રકાર તો પેઢી શા માટે જે છે સ્થાપિત કરવામાં આવી છે તો એનો મુખ્ય હેતુ એટલે કે ધ્યેય નક્કી કરવાનો અને ધંધાનો પ્રકાર કેવા પ્રકારનો છે તો એ પણ બાબત સ્પષ્ટ કરવાની છે ચોથું પેઢી શરૂ કર્યા તારીખ અને એની મુદત બરાબર પેઢી જ્યારે ભાગીદારી પેઢી શરૂ કરી છે તો એની તારીખ અને જો મુદતની અનુસાર હોય તો એ ક્યાં સમયગાળા સુધી ચાલુ રાખવાની છે તો એની મુદત ત્યારબાદ ભાગીદારોની મૂડી તથા મૂડી પર વ્યાજ આપવાનું હોય તો તેની વિગતો જો ભાગીદારોએ જે કોઈ મૂડી એ પોતે મૂડી જે છે ખાસ કરીને પેઢીમાં
માં મૂકી હોય તો એ અને એ મૂડી ઉપર કેટલું વ્યાજ આપવાનું છે તો એ એની વિગતો પણ શરૂઆતમાં એ કરારનામામાં દર્શાવવી પડે ત્યારબાદ ભાગીદારોનો વ્યક્તિગત ઉપાડ ઉપાડ પર વ્યાજ અને ઉપાડની મર્યાદા જેટલા પણ ભાગીદારો હોય તો એ વ્યક્તિગત રીતે કેટલો ઉપાડ પેઢીમાંથી કરે છે ત્યારબાદ એના ઉપર થતું વ્યાજ અને ઉપાડની મર્યાદા એક વ્યક્તિ કેટલો ઉપાડ કરી શકે તેની મર્યાદા તો એ પણ કરારનામામાં દર્શાવવાની હોય ત્યારબાદ ભાગીદારે પેઢીને આપેલી લોનના વ્યાજ ભાગીદારે જે પેઢીને આપેલી લોન જે છે તો એનો વ્યાજનો દર તો એની પણ વિગત અહીંયા બતાવવાની છે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણપત્ર કેટલો નફો થયો કેટલું નુકસાન થયું તો બંને વચ્ચેની વહેંચણીનું પ્રમાણ પણ દર્શાવવાનું ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી ભાગીદારો કયા કયા પ્રકારના કાર્યો કરશે તો એની પણ એક વહેંચણી કારણ કે દરેક કાર્ય દરેક વ્યક્તિ દરેક કાર્યમાં જે છે નિપુણ હોય તો એવી કૌશલ્યતા પ્રમાણે અલગ અલગ કાર્યોની વહેંચણી કરવામાં આવે જેને આપણે શ્રમ વિભાજન ગણીએ છીએ ત્યારબાદ ભાગીદારોને મહેનતાણા કમિશન કે અન્ય સવલતો અંગેની વિગતો આપવામાં આવે જો દરેક ભાગીદારોને કેટલું મહેનતાણું મળશે એને કેટલું કમિશન મળશે કે બીજી કઈ સવલતો મળશે જેની પણ વિગતો કરારનામામાં બતાવવામાં આવે છે ભાગીદારી પેઢીના હિસાબો અને ચોપડા રાખવાની જોગવાઈ તો ભાગીદારી પેઢીના હિસાબો કેમાં કરવા અને એના ચોપડા ક્યાં રાખવા તો એની જવાબદારી પણ અગાઉ એની જોગવાઈ પણ દર્શાવવામાં આવી હોય ત્યારબાદ બેંકમાં પેઢીના ખાતા ખોલાવવા અને તેની લેવડ દેવડ અંગેની સત્તાની જોગવાઈ જે બેંકમાં પેઢી જે છે બજાર ભાગીદારી પેઢી શરૂ કરવામાં આવી હોય તો કઈ બેંકમાં એનું ખાતું ખોલાયું છે અને એની લેવડ દેવડ માટેની જોગવાઈ એને જે છે કરારનામામાં દર્શાવવી પડે ત્યારબાદ પાઘડીના મૂલ્યાંકનની રીત પાઘડીનું મૂલ્યાંકનની રીત એટલે શું તો કે પાઘડી એટલે શું તો કે એક અદ્રશ્ય એક મિલકત આપણે ગણી શકાય તો એની કિંમત જે કયું હોય તો એનું મૂલ્યાંકન પણ જે છે દર્શાવવામાં આવતું હોય છે ત્યારબાદ મતભેદ અને ઝઘડાના નિકાલ વખતે લવાદની વ્યવસ્થા જો અત્યારે તો સંપ છે અત્યારે તો એકતા છે એના કારણે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી છે પણ જો ભવિષ્યમાં ઝઘડા થાય મતભેદ થાય તો એ વખતે કઈ રીતે એ જે છે મતભેદ કે જે છે ઝઘડાનો એ અંત લાવશે એનો જે છે લવાદ લાવશે તો એની વ્યવસ્થા પણ એના કરારનામામાં દર્શાવવી પડે ત્યારબાદ મહત્વના દસ્તાવેજો પર સહી કરવાની એક સત્તા તો મહત્વના જે કોઈ દસ્તાવેજો હોય ભાગીદારી પેઢીના તો એના ઉપર સહી કરવાની એક સત્તા કોઈની રહેશે બરાબર ભાગીદારી પેઢીમાં તો એ પણ દર્શાવવું પડે નવા ભાગીદારના પ્રવેશ અને જૂના ભાગીદારની નિવૃત્તિ અંગેની જોગવાઈ બરાબર તો નવો ભાગીદાર પ્રવેશ કરે તો એની પણ એને એક જે છે એ ચોક્કસ બાબત એ કરારનામામાં બતાવવી પડે અને જૂનો ભાગીદાર નિવૃત્ત થાય તો એની પણ જોગવાઈ એમાં એને દર્શાવવી પડે ભાગીદારીના અધિકારો અને ફરજો તો ભાગીદારના કેવા કેવા અધિકારો મળશે કેવી એની ફરજ છે ભાગીદાર ભાગીદારી પેઢીમાં તો એની પણ જે છે વિગતે ચર્ચા કરારનામાના સમાવેશ થતી વિગતોમાં દર્શાવવી પડે ત્યારબાદ સગીર ભાગીદારને દાખલ કરવાની જોગવાઈ સગીર ભાગીદારને કાયદેસર ભાગીદારી પેઢીમાં દાખલ કરવામાં આવતો નથી પણ જો ભાગીદારી પેઢીમાં કોઈ વ્યક્તિ ભાગીદારનું મૃત્યુ થાય તો એના બાળકને ભાગીદાર તરીકે લેવામાં આવે છે જે સગીર વયનો હોય એટલે કે 15 વર્ષથી નાનો હોય પુખ્ત ઉંમરનો ન હોય બરાબર તો એને લેવાની જોગવાઈ પણ કરવામાં આવે ત્યારબાદ પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટની જોગવાઈ તો પેઢીનું જ્યારે પણ વિસર્જન થાય ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો એ વખતે જે હિસાબો કરવાના છે અને એ હિસાબો દ્વારા જે લેવડ દેવડની પતાવટ કરવાની છે તો એની પણ જોગવાઈ ખાસ કરીને આમાં કરવામાં આવતી હોય છે આમ લેખિત કરારનામામાં ઉપર મુજબની વિગતો દર્શાવી શકાય કરારનામાની ગેરહાજરીમાં ભાગીદારી કાયદાની જોગવાઈઓ આપોઆપ અમલમાં આવે છે જો અહીંયા કરારનામું એ ખાસ કરીને લેખિત હોય તો હિતાવહ છે જેના કારણે કરારનામાની જો ગેરહાજરી હોય તો ભાગીદારી કાયદાની જોગવાઈઓ આપોઆપ અમલમાં આવી જતી હોય છે બરાબર તો આમ ખાસ કરીને ભાગીદારી પેઢીની નોંધણી નોંધણી પત્રકમાં સમાવેશ થતી વિગતો પેઢીની નોંધણીથી થતા ફાયદાઓ ભાગીદારી કરારનામું અને કરારનામામાં સમાવેશ થતી વિગતો જેની આપણે ચર્ચા કરી જેમાં ભાગીદારી પેઢીની નોંધણી ત્યારબાદ નોંધણી પત્રકમાં સમાવેશ થતી વિગતો તો કઈ કઈ હોવી જોઈએ તો પેઢીનું નામ અને સરનામું પેઢીની શાખાઓ ભાગીદારોના નામ સરનામા અને ટેલિફોન નંબર દરેક ભાગીદારના પ્રવેશની તારીખ ભાગીદારોના નફા અને નુકસાનનું પ્રમાણ ભાગીદારોની મૂડી અંગેની વિગતો અને પેઢીની મુદત જે નોંધણી પત્રકમાં જે છે બાબતો એ રજીસ્ટ્રાર સમક્ષ એને પોતે દર્શાવવી પડે ત્યારબાદ પેઢીની નોંધણીથી થતા ફાયદાઓ કયા કયા પ્રકારના થાય તો પોતાના લેણા કે પેઢી ત્રાહી
दावो मांडी शके पेढ़ी नो कोई भागीदार बीजा भागीदार सामे दावो मांडी शके भागीदार पोतानो अधिकार अने हिस्सो अदालत पासे न्याय मांगी शके निवृत्त थतो भागीदार जाहेर जनता ने नोटिस आपी पोतानी जवाबदारी मांथी मुक्त थई शके अने पेढ़ी ने नोंधणी करवाथी जाहेर जनता ने पेढ़ी ना अस्तित्व शुं थाय जाय थाय तो एना फायदाओ छे भागीदारी करारनामुं तो एमां कई कई बाबतो तो पेढ़ी नुं नाम ने सरनामुं त्यार भागीदारों नाम सरनामुं નવા ભાગીદારના પ્રવેશ અને જૂના ભાગીદારની નિવૃત્તિ અંગેની જોગવાઈઓ ભાગીદારોના અધિકારો અને ફરજો સગીર ભાગીદારને દાખલ કરવાની જોગવાઈ પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટ તો આ બધું લેખિત કરારનામામાં જે છે દર્શાવવામાં આવતું હોય જેમાં ખાસ કરીને લેખિત કરાર કે ફરજિયાત ક્લાસ હોય ભાગીદારી પેઢીની નોંધણી કોઈ ફરજિયાત નથી પણ હિતાવહ છે જેના કારણે ભવિષ્યમાં જે કોઈ મતભેદો ભાગીદારો વચ્ચે થાય બરાબર તો એ વખતે જે છે એ પેઢી જો એ લેખિત હોય તો લેખિત કરારનામાને એ દસ્તાવેજને વાંચીને એનું જે છે સુલેહ તમે કરી શકો છો અને ત્યારબાદ એની જે છે વેચણી પણ તમે કરી શકો છો આજના વિડીયોમાં આપણે આટલા મુદ્દાઓની ચર્ચા વિગતે કરવાનો પ્રયત્ન કર્યો આવતા વિડીયોમાં ખાસ કરીને આપણે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત કઈ રીતે જુદો પાડી શકાય જેની વિગતે ચર્ચા આવતા વિડીયોમાં આપણે કરવાનો પ્રયત્ન કરીશું